ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नाम रत्नाख्य स्तोत्र में छठो श्लोक अपने जोइए। धर्म से तो भक्ति से तो सुख सेव्यो ब्रजेश्वर भक्त शोकापह शांतः सर्वज्ञः सर्वकामदः। सोलोमु नाम श्री नाम रत्नाख्य मां श्री रघुनाथ जी प्रकट करे छे श्री गोसाई जी प्रभु माटे धर्म सेतु हो। श्री गोसाई जी धर्मना सेतु एटले के मूल रूप छे ने आथी धर्मना पालक पण छे। श्री गोसाई जीए धर्मनु प्रवर्तन कर्यु छे एटले जे जीव छे ए जीव ने धर्म सुधी पहोंचाड़वा माटेना एक सेतुरूप आप छे। मार्गो ए शास्त्रो ए चार पुरुषार्थ कह्या छे धर्म अर्थ काम मोक्ष। एमा सौ प्रथम पुरुषार्थ धर्म बतायो। धर्म शब्द द्वारा अहीं जे आ चारे पुरुषार्थो छे एनो निर्देश थई रह्यो छे एवुं आपणे समजवुं रह्यो। श्री गोसाई जी एटले चारे पुरुषार्थो ना पालक छे। जीवना चारे पुरुषार्थ जे साधन द्वारा सिद्ध थवा अशक्य तेओ कृपा द्वारा सिद्ध करे छे। जो जगत में बधी ज जग्याए भक्ति रस प्रगट थई जाए तो जगत ना लोको धर्म अर्थ काम अने मोक्ष आ चार पुरुषार्थों आचरण करे ज नहीं तो आ पुरुषार्थ निष्प्रयोजन बनी जाए। इति श्री गोसाई जी सर्वत्र भक्ति रस प्रगट नहीं करता। आम करीने आप श्री चार पुरुषार्थों रक्षण पण करे छे अने जीवोने आ चार पुरुषार्थ प्राप्त करे एना माटे प्रयत्नशील राखे छे। भक्तोने धर्म वगैरे चार पुरुषार्थो नी जरूर न होवाथी तेमणे आ पुरुषार्थो शा माटे करवा जोईए एवो प्रश्न थशे तो आगळ 17मा नाममां એનું અનુસંધાન આપણને જોવા મળશે। અત્યારે તો ધર્મ સેતુ એ સોલમા નામનું અવગાહન આપણે કરીએ કે શ્રી ગોસાઈજી ભગવદ સ્વરૂપ છે અને એટલે જે વિવિધ પ્રકારના જીવોનું સ્વરૂપ અને જીવોનો જે અધિકાર છે એ જે અધિકાર ભેદ એ શ્રી ગોસાઈજી મહારાજ જાણે છે। पृथ्वी उपरना जीवो मुख्यत्वे प्रवाही मर्यादा अने पुष्टि एम त्रण प्रकारना छे। तेमना पण पेटा भेद छे। आ प्रमाणे सौना जुदा जुदा अधिकार छे। श्री गोसाई जी पुष्टि जीवोनो उद्धार करवा प्रगट थया छे। पुष्टि जीवो नित्य लीलामांथी विखूटा पड़ेल भगवानना अंतरंग जीवो छे। हजारों वर्षोथी
વિખૂટા પડ્યા છે એટલે આ જીવો અનાથ બન્યા છે, એમને સનાથ કરવાના છે. એટલે જ શ્રી કૃષ્ણજી આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે. પુષ્ટિમાર્ગ મૂળ તો વેદ ધર્મની જ એક શાખા છે, એટલે આપ શ્રી આચાર્ય સ્વરૂપે વેદ પ્રતિપાદિત જે ધર્મો છે એનું રક્ષણ કેમ થાય એની પણ જવાબદારી આપ નિભાવે છે. મર્યાદા જીવોનો અધિકાર પુષ્ટિ ભક્તિમાં હોતો નથી, તેઓ તો કર્મ અને ઉપાસનાના માર્ગે જ ચાલે છે. આવા જીવો માટે શાસ્ત્રોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો બતાવ્યા. યજ્ઞયાગ જેવા અનેક કર્મો અને વૈદિક ધર્મો દ્વારા મર્યાદા જીવો ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરે છે અને તેની મદદથી અર્થ, કામ અને મોક્ષ સુધી એ પહોંચતા હોય છે. શ્રી ગોસાઈજી વેદ ધર્મના પાલક છે, રક્ષક પણ છે, એટલે આપ શ્રી ચારે પુરુષાર્થોનું રક્ષણ કરનારા છે. કેવલ પોતાના જે અંતરંગ કૃપાપાત્ર જીવો છે એ જીવોને જ આ ચાર પુરુષાર્થના સાધન કરવામાંથી મુક્ત રાખે છે. શ્રી કૃષ્ણજીના કૃપાપાત્ર સેવક અષ્ટછાપ પૈકીના એક ભક્ત કવિ નંદદાસજી, તેમણે બ્રજભાષામાં શ્રીમદ ભાગવતને પદ્ય સ્વરૂપે, કાવ્ય સ્વરૂપે રચ્યું હતું. આની જાણ મથુરાના પંડિતોને થઈ. એ પંડિતોએ વિચાર કર્યો કે લોકોને પોતાની ભાષામાં શ્રી ભાગવતનું જ્ઞાન મળશે, એટલે લોકો હવે અમારી કથા સાંભળવા માટે નહીં આવે, જાતે જ ભાગવત સમજી લેશે. આથી અમારી આજીવિકા ચાલશે નહીં. આજીવિકાની એમને ચિંતા થઈ એટલે એ પંડિતો શ્રી ગોસાઈજીની પાસે આવે છે અને ગોસાઈજી મહારાજની વિનંતી કરે છે કે મહારાજ, હવે લોકો એમની ભાષામાં રચાયેલ ભાગવત વાંચશે તો અમારી જે આજીવિકા છે એ ચાલશે નહીં, અને આપ તો બહુ બ્રાહ્મણ પ્રતિપાલક છો તો અમારા ઉપર દયા કરો. શ્રી કૃષ્ણજી નંદદાસજીને બોલાવે છે, આજ્ઞા કરે છે કે તમે વ્રજભાષામાં શ્રી ભાગવતની રચના કરી છે, એમાં માત્ર રાસ પંચાધ્યાયીને રાખો અને બાકીની જે રચના છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર ઉપર એ આપ યમુનાજીમાં પધરાવી દો. એનું કારણ એટલું કે તો જ આ બ્રાહ્મણોની આજીવિકા ચાલશે, ટકી રહેશે. નંદદાસજી તે પ્રમાણે કર્યું પણ ખરું. આમ શ્રી કૃષ્ણજી ગૌ બ્રાહ્મણોના પ્રતિકાલક પણ રહ્યા છે. શ્રી ગોસાઈજી અને શ્રી ગોપીનાથજીની આજ્ઞાથી શ્રીનાથજીના અધિકારી કૃષ્ણદાસજીએ શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કર્યા. ત્યારે તે બંગાળીઓની વિનંતીથી તેમને મદન મોહનજીનું સ્વરૂપ પણ પધરાવી આપ્યું હતું, જેમની સેવા તેઓ વૃંદાવનમાં રહી અને કરી શકે. આમ શ્રી ગોસાઈજીએ ધર્મ પુરુષાર્થ જીવો પોતપોતાના અધિકાર પ્રમાણે સિદ્ધ કરે એ માટેની તત્પરતા રાખી છે. શ્રી ગોસાઈજી આપના જીવનકાળ દરમિયાન 6 વખત દ્વારકા પધાર્યા છે, ત્યાં ઘણો સમય આપ બિરાજતા. દ્વારકામાં
श्री द्वारकाधीश जी नो मंदिर जे जगत मंदिर ना नामे प्रसिद्ध छे, एनी बाजू मां ज श्री दावोजी नो मंदिर छे, त्यां बिराजीने श्री गोसाई जी ए श्री द्वारकाधीश जी नी सेवा नो क्रम व्यवस्थित करी आप्यो हतो। ते द्वारा तेमणे तेमनुं आ धर्म सेतु नाम सिद्ध कर्युं छे। आ चरित्र तेमनी द्वारकानी बैठकनो चरित्र छे, एटले ज छिद स्वामी जी गाय छे के अब के द्विजवर भय सुख दीनो, अब के द्विजवर भय सुख दीनो, तब के नंद यशोदा नंदन भय हरि आनंद कीनो। तो आ रीते जे धर्म सेतु श्री गोसाई जी महाराज छे एने आपणे नम्र प्रणाम करिए श्री गोसाई जी महाराज ने। धर्म सेतु सेवा, धर्म सेतवे नमः, धर्म सेतवे नमः, धर्म सेतवे नमः, धर्म सेतवे नमः, धर्म सेतवे नमः। अने हवे सत्तरमु जे नाम छे के सत्तरमा नाम तरफ आपणे आगळ વધીશું, એ છે ભક્તિ સેતુ। એટલે આપ ભક્તિના સેતુરૂપ પાલક છે। સોળમું નામ ધર્મ સેતુ હતું, અહીંયા જે ભક્તિ છે એ ભક્તિના પણ આપ સેતુરૂપ છે અને પાલક છે। ભક્તિ તો 84 પ્રકારની શાસ્ત્રે બતાવી છે, પણ પુષ્ટિમાર્ગીય ભક્તિ એ તો ફલરૂપા છે। અને આપ શ્રી આ પુષ્ટિમાર્ગીય જે ભક્તિ છે એના પાલક છે। જેમ આગળ આપણે વાત કરી કે અનેક પ્રકાર ભક્તિના છે, એમાં મુખ્યતઃ એક તો સાધનરૂપા ભક્તિ છે અને બીજી ફલરૂપા ભક્તિ છે। સાધનરૂપા જે ભક્તિ છે એમાં ઇતર સર્વનો ત્યાગ કરવાની જરૂર નથી હોતી, તેથી જીવ તે ભક્તિના માર્ગે ચાલતા સર્વ પુરુષાર્થ આચરી શકે છે। જે ભક્તોનો મર્યાદામાં અંગીકાર છે તેવા ભક્તો દ્વારા શ્રી ગોસાઈજી ચારે પુરુષાર્થોની મર્યાદાનું રક્ષણ કરે છે। જે ભક્તોનો પુષ્ટિ ભક્તિમાં અંગીકાર છે તેમના માટે તેઓ પુષ્ટિ ભક્તિરૂપી મુખ્ય જે પુરુષાર્થ છે એનું પાલન કરાવનારા બને છે। હવે ભક્તિ માર્ગમાં ધર્મ વગેરે મર્યાદા માર્ગીય પુરુષાર્થોનો ત્યાગ કરવાનું કારણ શું, આવો વિચાર આવે તો એના જવાબમાં આપણે 18મા નામની અંદર એનો જવાબ જોઈશું। અત્યારે તો 17મું નામ જે ભક્તિ સેતુ છે એનું અવગાહન કરીએ આપણે કે ભક્તિના અનેક પ્રકારો પૈકી મુખ્ય બે પ્રકાર સાધનરૂપા ભક્તિ અને ફલરૂપા ભક્તિ। સાધનરૂપા ભક્તિને ગૌણી ભક્તિ તરીકે ઓળખાવી છે, જ્યારે ફલરૂપા ભક્તિને મુખ્ય ભક્તિ કહેવામાં આવે છે। સાધનરૂપા જે ભક્તિ છે એ મર્યાદા માર્ગીય ભક્તિનો પ્રકાર છે, જ્યારે ફલરૂપા ભક્તિ એ પુષ્ટિમાર્ગીય ભક્તિ છે। સાધનરૂપા ભક્તિમાં અનેક સાધનોનું મહત્વ સ્વીકારાયું છે, તેમાં ભક્તે તે સાધનો કરવા જરૂરી છે, તેથી તે ભક્તિમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ
आचार्य चार पुरुषार्थों नु आचरण पण जरूरी छे, कारण कि ते पुरुषार्थो साधन रूपा जे भक्ति छे एना माटे साधन रूप बने छे। आवी भक्ति करनार भक्तनो मर्यादा मार्ग मां अंगीकार थाय छे, एने वधुमां वधु तो अक्षर ब्रह्ममां मळी જવા રૂપી જે મોક્ષ ફળ છે એ એને પ્રાપ્ત થાય છે। આવા મર્યાદા ભક્તને જે પુરુષાર્થ કરવાના હોય છે તે કરવાનું બળ શ્રી ગુસાઈજી મહારાજ આપે છે, અને તે પુરુષાર્થની જે મર્યાદા છે એનું આ રીતે આપ રક્ષણ કરે છે, માટે આપ શ્રીનું નામ ભક્તિ સેતુ છે। પુષ્ટિમાર્ગીય ફલરૂપા ભક્તિની વાત કરીએ તો એ તો નિષ્કામ છે અને એમાં કોઈ હેતુ નથી, એટલે અહૈતુકીય ભક્તિ પુષ્ટિમાર્ગીય છે, માટે જે ફલરૂપા છે અને એમાં સાધન કયું તો શ્રી ઠાકોરજીની કૃપા એ જ અહીંયા સાધન, એ સિવાય બીજું કોઈ સાધન કે પુરુષાર્થનો અહીંયા વિચાર નથી કર્યો। એમાં નિસાધન બનવું એ જ મુખ્ય છે। એટલે ગોસાઈજી જે પુષ્ટિ જીવોનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં કરે છે તેમને પુષ્ટિ ભક્તિના માર્ગ ઉપર ચાલવાનું બળ આપે છે, જે મર્યાદાના જીવોને એ માર્ગમાં ચાલવાનું બળ આપે છે, ને એવા પુષ્ટિ જીવો ઉપર આપ કૃપા પણ કરે છે, અને તે દ્વારા તેઓ તેમની પાસે જે પુષ્ટિ ભક્તિરૂપ જે પુષ્ટિ જીવનો મુખ્ય પુરુષાર્થ છે એના આ પાલક અને રક્ષક બને છે। આ શ્રી નામ રત્નાકીય સ્તોત્ર ઉપર જે વિવરણ રચ્યું છે એવા શ્રી ગુસાઈજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજીના જ્યેષ્ઠ પુત્ર શ્રી દેવકીનંદનજી છે, આપ શ્રીએ જ આ નામ રત્નાખ્ય ઉપર આ વિવરણ નામની ટીકા લખી છે। તો આપ શ્રીએ શ્રી પ્રભુ ચરિત્ર ચિંતામણી નામનો એક ગ્રંથ પણ રચ્યો છે, એમાં આપ શ્રી શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનો પ્રસંગ નિરૂપણ કરતા આ જ પ્રકારનો ભાવાર્થ પ્રગટ કરે છે, અને તે જ ભાવાર્થ શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈએ રજૂ કર્યો છે। મારી સેવા અને કથારસ નિરૂપવા તનુ ધરિયેજી, શ્રી ગોલોકધામમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમની નિત્ય લીલાના જીવોના ઉદ્ધારનો વિચાર આવ્યો, તેમણે વિચાર કર્યો કે મારા આ સાક્ષાત આનંદમય મુખારવિંદને જગતમાં પ્રગટ કરું, બ્રહ્મવાદ અને તેને અનુરૂપ જે પુષ્ટિ ભક્તિ છે એને હું દ્રઢ કરું, કલયુગમાં ગૂઢ બ્રહ્મવાદ સમજાવવા છતાં પુષ્ટિ ભક્તિની આગ્રહપૂર્વક પુષ્ટિમાર્ગીય શરણાગતિથી શ્રી કૃષ્ણની સેવા એ જ સકલ પુરુષાર્થરૂપ છે, આવો ભાવ સ્થાપિત કરવા તેમણે શ્રી ગુસાઈજી સ્વરૂપે ફરી પ્રાગટ્ય કર્યું છે। શ્રી મહાપ્રભુજી સ્વરૂપે કથારસનો વિસ્તાર કર્યો, જ્યારે શ્રી ગુસાઈજી સ્વરૂપે સેવારસનો વિસ્તાર કર્યો। બાલ્યાવસ્થામાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપુરુજીના કૃપાપાત્ર સેવક દામોદરદાસ હરસાનીજી પાસેથી પુષ્ટિમાર્ગીય રહસ્ય જાણ્યા છે, એના પરિણામે આપ શ્રીએ સાક્ષાત વિપ્રયોગ એવો ભક્તિરસ પ્રાપ્ત કર્યો, અને તેના દ્વારા એ ભક્તિરસ સ્વતંત્ર જે પુષ્ટિ જીવો છે એને પ્રાપ્ત થયો છે। એક ક્ષત્રાણી મહાવન્ના છે, શ્રી ગુસાઈજીના સેવક હતા,
તેઓ વિધવા હતા. તેઓ ગોસાઈજીના દર્શને નિત્ય ગોકુલ આવતા. શ્રી ગોસાઈજીના અત્યંત સુંદર લાવણ્યયુક્ત સ્વરૂપના દર્શન કરી તેમનામાં કામભાવ જાગૃત થયો. તેમણે તેમનો કામભાવ શ્રી ગોસાઈજીને નિવેદન કર્યો. શ્રી ગોસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી એક કાલમાં અનેક લીલાઓ કરે છે. તેઓ ભક્તોના પૂર્ણ કામ છે, તેથી ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે અને સાથે સાથે આચાર્ય સ્વરૂપે પ્રગટ થયા હોવાથી ધર્મની રક્ષા પણ કરે છે. તો આવી રીતે આપે જે પુષ્ટિમાર્ગીય જીવો છે એ જીવોના પુરુષાર્થો સિદ્ધ કર્યા છે. એટલે જ નંદદાસજી કહે છે કે જયતી રૂકમણી નાથ પદ્માવતી પ્રાણપતિ વિપ્રકુલ આનંદકારી દીપ વલ્લભ વંશ જગત વિસ્તાર કરન કોટી પુરુરાજ સમ તાપહારી જયતી રૂકમણી નાથ પદ્માવતી. તો આ રીતે શ્રી કૃષ્ણજી મહારાજ ભક્તિ સેતુ છે, ભક્તિના સેતુ છે. તો આવા ગુસાઈજી મહારાજને આપણે દંડવત પ્રણામ કરીએ. ભક્તિ સેતવે નમઃ, ભક્તિ સેતવે નમઃ, ભક્તિ સેતવે નમઃ, ભક્તિ સેતવે નમઃ. 18મું નામ છે આપ શ્રીનું, નામરત્નાખામાં જે બિરાજે છે એ છે સુખ સેવ્યઃ, અર્થાત આપ શ્રી ભક્તો દ્વારા સુખપૂર્વક સેવાય છે. પુષ્ટિ ભક્તો શ્રી ગોસાઈજીને સુખ થાય તે પ્રકારે તેમની સેવા કરે છે. કારણે પુષ્ટિમાર્ગ, એનું કારણ એટલું જ કે પુષ્ટિમાર્ગ એ ભગવદ સુખનો માર્ગ છે. પુષ્ટિમાર્ગમાં ભગવદીઓનો સર્વ સમય ભગવદ સેવા માટે જ હોય છે અને આ ભગવદ સેવામાં શાસ્ત્રોમાં બતાવેલ મર્યાદા માર્ગીય ધર્મો અંતરાયરૂપ થતા હોવાથી તે ન કરવા એ જ પુષ્ટિ ભક્તો માટે ઉચિત છે. ઉપર બતાવેલા સર્વ નામોનું તાત્પર્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં જ સંભવે છે. શ્રી કૃષ્ણ અંશ કલા વગેરે અવતાર નથી, પરંતુ સાક્ષાત ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ વચન પ્રમાણે શ્રી કૃષ્ણજીનો શ્રી વિઠ્ઠલેશ રૂપેનો અવતાર પણ અંશરૂપ કે કલારૂપ નથી, આપ પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જ છે. છતાં કોઈ તેમના અવતારમાં અંશ કે કલારૂપ હોવાની શંકા કરે અને કહે કે ઉપરના બધા જ નામો પરમાત્મા વિષયક છે, તે શ્રી ગોસાઈજીમાં કઈ રીતે સંભવે એનો જવાબ આપણને 19મા નામમાં મળશે. પણ અત્યારના 18મું નામ સુખ સેવ્ય તે આપણે જોઈ રહ્યા છે. શ્રી ગોસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કરી એમાં એક નામ પ્રગટ કર્યું છે સુખ સેવ્ય. મહાપ્રભુજી પણ સુખ સેવ્ય છે. એ નામનું રહસ્ય શ્રી ગોસાઈજીના ચતુર્થ લાલ શ્રી ગોકુલનાથજીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. શ્રી મહાપ્રભુજી તેમના ભક્તોને અતિશય પ્રિય છે, એટલે આ ભક્તો એમના હૃદયનો પ્રેમ સેવાની વિવિધ ક્રિયાઓ દ્વારા તેમને અંગીકાર કરાવે છે. ભક્તો જે વિવિધ સામગ્રીઓ અંગીકાર કરાવે છે
તેમાં ભક્તોના હૃદયનો નિષ્કામ અને શુદ્ધ ભાવ જ માત્ર છે. તેને શ્રી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક અંગીકાર કરે છે. ભક્તોની સેવાને તેઓ હંમેશા સુખરૂપ માને છે. ભક્તોની સેવા આ રીતે અંગીકાર કરે છે અને ભક્તોને સુખનો અનુભવ પણ કરાવે છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી વગેરે જે સ્વરૂપો છે એના બેઠકજીમાં ઘણી વખત વૈષ્ણવો મોટા સમૂહમાં જારી ચરણ સ્પર્શ કરવા જાય છે. ઘણા વૈષ્ણવોના મનમાં એવો પ્રશ્ન થાય છે કે શું આ સ્વરૂપો આટલા મોટા પ્રમાણમાં કેવળ જળ અને મિશ્રી જ આરોગ્ય કરે, તેથી શું તેમને સુખ થાય? આ પ્રશ્નનો જવાબ આ નામમાં મળે છે. આ વૈષ્ણવો જળ અને મિશ્રી દ્વારા પોતાના હૃદયનો શુદ્ધ પ્રેમ ભાવ એ દીનતા અને નિસ્સાધનતા પૂર્વક અંગીકાર કરે છે. જળ અને મિશ્રી એ આ વૈષ્ણવના હૃદયમાં રહેલો દીનતા અને નિસ્સાધનતા અને શુદ્ધનો શુદ્ધ પ્રેમનું એક પ્રતીક છે. આથી આ સ્વરૂપો પ્રસન્નતાથી ભક્તનો ભાવ અંગીકાર કરે છે. તેમાં તેમને કોઈ જ પરિશ્રમ થતો નથી, બલકે સુખ થાય છે. ભક્તિ માર્ગમાં તો ભાવની પ્રધાનતા છે. ભાવ ભાવનાય સિદ્ધ સાધનમ નાન્ય ઈષ્યતે, એટલે સાધન સામગ્રીની અહીંયા પ્રધાનતા નથી. એ સિદ્ધાંતના અહીંયા આ સ્પષ્ટ રીતે દર્શન થાય છે. ભગવદીઓ તેમના જીવનનો બધો જ સમય ભગવદ સેવામાં ગાળે છે, તેથી તેમની પાસે વર્ણ અને આશ્રમના દેહ ધર્મોનું આચરણ કરવાનો સમય હાજર નથી રહેતો. ભગવદ સેવામાં જો વર્ણ આશ્રમના દેહ ધર્મ બાધક બનતા હોય તો તે આચરવાની જરૂર નથી. તે ન આચરવાનો દોષ એ પણ લાગતો નથી. એટલે પુષ્ટિ માર્ગમાં ભગવદ સેવાના સમય બાદ સંધ્યા વંદન જેવા વૈદિક કર્મો કરવામાં આવે છે, પરંતુ સેવાને લઈને કોઈક વખત સંધ્યા વંદન વગેરે કર્મ ન થઈ શકે તો તેની ચિંતા ન કરવી. પ્રભુને પરિશ્રમ થાય તે રીતે દેહ ધર્મો માટે આગ્રહ ન રાખવો. ભગવત સેવામાં કાલ નિયામક નથી, પણ ભાવ નિયામક છે, એ વાત પણ યાદ રાખવી. શ્રી ગોસાઈજીના સેવક બે કણબી વૈષ્ણવ હતા, ગુજરાતના વતની હતા, ગોકુલવાસ કરીને રહેતા હતા. સવારથી સાંજ સુધી મજૂરી કરવા મથુરા જાય, ત્યાં તેમની વૈષ્ણવતા છુપાવીને મજૂરી કરતા. સાંજે ઘેર આવે, એક વૈષ્ણવ અપરસમાં સ્નાન કરે, સેવા પહોંચે, અને બીજા વૈષ્ણવ બહારથી સેવામાં મદદ કરે. બંને હળીમળીને સેવા કરે, મોડી રાત્રે પ્રસાદ લે. એક દિવસ મજૂરી આપનાર મુકાદમે તેમને વૈષ્ણવ જાણ્યા, અને વૈષ્ણવ જાણીને વધારે મજૂરી આપી. આમણે વિચાર કર્યો કે વૈષ્ણવતાના નામે વગર હકનું એ તો લેવાય નહીં. બીજા દિવસથી તેમણે ગળાની તુલસીની કંઠી ધોતીની ઓટમાં સંતાડી દીધી, તિલક લૂછી નાખ્યું અને મજૂરી જવાનું શરૂ કર્યું. શ્રી ગોસાઈજીના બીજા એક સેવક અમદાવાદમાં મા દીકરી હતા, પટેલ જ્ઞાતિના હતા, ખૂબ જ ગરીબ હતા, વિધવા હતા. માજી શ્રી ગોસાઈજીએ તેમને સેવાની આજ્ઞા કરી. એમણે કહ્યું કે અમારી પાસે સેવા કરવા પૈસા નથી, સારું ઘર નથી, સાધન નથી. શ્રી ગોસાઈજી આજ્ઞા કરી, તમે મજૂરી કરી જે બાજરી લાવો છો તેમાંથી એક મુઠ્ઠી બાજરી ભીજવી અને રાખજો, અને તે બધા જ ભોગમાં ધરજો. મા દીકરી રાજી થયા, સેવા કરવા લાગ્યા. એક વખત શ્રી કૃષ્ણાઈજી તેમની
झूपड़ीए पधार्या त्यारे तेमने अनुभव थयो के श्री ठाकुर जी बे श्री हस्त थी भीजवे बाजरीना दाणा आरोगी रह्या छे। श्री कृष्ण जीए प्रसन्न थई पोताना आचार्य स्वरूपने गौण कर्यो, पोतानुं पुरुषोत्तम स्वरूप प्रगट कर्यो। श्री ठाकुर जीए आरोगेलुं अद्रामृत तेमणे लीधुं। एक वैष्णव श्री ठाकुर जीनी सेवा माटे नाया, पण थोड़ू मोड़ू थयुं हतुं। तेओ मंदिरमां बुहारी करवा गया त्यारे बुहारीनी दोरी तूटी गई। एमणे विचार कर्यो कि बीजी दोरी शोधवा जईश तो प्रभुने जगावामां मोड़ू थशे। तेमणे तेमना खभा उपर लटकती जनोई उतारी, बुहारी बांधी, मंदिरमां बुहारी करी। आथी श्री ठाकोरजी घणा प्रसन्न थया। एटले કીર્તનમાં ચિત્ત સ્વામીજી કહે છે કે હું તો વિઠ્ઠલનાથ ઉપાસી, હું તો વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવ શ્રી વલ્લભ નંદન, કહા કરો જાય કાશી, હું તો વિઠ્ઠલનાથ ઉપાસી। તો અહીંયા 18માં નામ સુખસેવ્ય જે ગોસાઈજી મહારાજ છે, આપણે વિનોદ પ્રણામ નિવેદિત કરીએ। સુખ सेव्याय नमः, सुख सेव्याय नमः, सुख सेव्याय नमः, सुख सेव्याय नमः, सुख सेव्याय नमः।